ગુડ મોર્નિંગ સુદન આજે આપણે એક ખૂબ જ અગત્યના અને ખૂબ એક ઇન્ટરેસ્ટિંગ ટોપિકની ડિસ્કસ કરીશું આ વિડીયો લેક્ચરમાં બેરોજગારીનો કુદરતી દર અને ફિલિપ્સ રેખા અંગ્રેજીમાં જેને કહીશું નેચરલ રેટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ એન્ડ ફિલિપ્સ ક જરા સાંભળવામાં જ વિચિત્ર લાગે બેરોજગારીનો દર અને એ બી કુદરતી બેરોજગારીનો દર એ કઈ રીતે આપણે સમજીએ આનો ખ્યાલ મિલ્ટન ફ્રીડમેન અને અન્ય અમેરિકન અર્થશાસ્ત્રીઓએ આપ્યો છે બેરોજગારીના કુદરતી દરનો ખ્યાલ એ લોકો શું કહે છે મિલ્ટન ફ્રીડમેન અને જે અદર ઇકોનોમિક્સ શું કહે છે કે અમેરિકા બ્રિટન ફ્રાન્સ જેવા વિકસિત રાષ્ટ્રોમાં અમુક અંશે બેરોજગારીનું અસ્તિત્વ અનિવાર્યપણે હોય છે ઇનેવિટીબલી એક્ઝિસ્ટ ઇન ધ ઇકોનોમી આ બેરોજગારીમાં બે મુખ્યત્વે બેરોજગારી છે એક છે બરાબર એટલે સ્વૈચ્છિક બેરોજગારી અને બીજું છે ઘર્ષણજન્ય બેરોજગારી બેરોજગારી સ્વૈચ્છિક એટલે મને ધારો કે નોકરી મળે પણ એ મારા એક્સપેક્ટેડ પગાર એમાં ન મળે તો હું એને બેરોજગાર રહેવાનું પસંદ કરું કે નહીં કે ઓછા પગારની નોકરી સ્વીકારવાની એ અને બીજું ઘર્ષણજન્ય બેગારી જ્યારે બે પાર્ટી વચ્ચે ઘર્ષણ થાય અથવા થોડા સમય માટે બેરોજગાર રહેવા પડે તે આવા જે બેરોજગારીનું હોય એ ટકા જેટલું બેરોજગારીનું પ્રમાણ અનિવાર્યપણે અસ્તિત્વ ધરાવે છે હવે આ બેરોજગારીના પ્રમાણે પ્રમાણમાં જો આ બેરોજગારીનું અસ્તિત્વ હોય તો જે કામદાર સંગઠનો છે મજૂર સંગઠનો છે ટ્રેડ યુનિયન્સ એ એમના સભ્યો માટે કામદારો માટે વધારા વેતનની માંગણી કરી શકે નહીં વેતન વધારાની માંગણી કરી શકે નહીં કેમ કેમ કે શ્રમનો પૂર્વ કરતા વધારે છે ઓકે સમજી શકાય પણ કેટલાક પરિબળોને કારણે જ્યારે શ્રમની માંગમાં વધારો થાય ત્યારે શ્રમના પુરવઠામાં પણ વધારો થશે શ્રમની માંગ વધે એટલે બેરોજગારીનું પ્રમાણ ઘટશે એના પુરવઠામાં પણ વધશે પણ શ્રમનો પૂર્વ થો તો મર્યાદિત હોય છે હવે એ માંગ વધતી રહેશે વધારે વધારે લોકો એમ્પ્લોય થતા રહેશે તો થશે શું કે એક સ્ટેજ પછી ઉત્પાદન ખર્ચ વધી જશે બરાબર આપણે આગળ ભણ્યા છે કે આ ઉત્પાદનના ચાર સાધનો છે જમીન મૂડી શ્રમ અને નિયોજક બરાબર લેન્ડ લેબર રેન્ટ બેઝિસ ઇન્ટરેસ્ટ એન્ડ એક શ્રમિક માટે વેતન એ એના કામનું વળતર છે કામનો બદલો છે એનો રિવોર્ડ છે જ્યારે એ જ વેતન એ ઉદ્યોગપતિ માટે પ્રોડ્યુસર માટે ઇન્વેસ્ટર માટે એ શું છે ખર્ચ છે એટલે ઉત્પાદન ખર્ચ વેતન વધવાથી શું થશે ઉત્પાદન ખર્ચ વધશે અને ઉત્પાદન ખર્ચ વધવાથી શું થશે ભાવ સપાટી વધશે એટલે આપણે કહીએ કે ફુગાવો જન્મ છે ફુગાવો અસ્તિત્વમાં આવશે તો આ બધી ચર્ચાનો નિષ્કર્ષ શું છે કે અમુક અંશની બેરોજગારી સર્ટન અમાઉન્ટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ ઇઝ ઇનેવિટેબલ ઇન ધ ઇકોનોમી ફોર પ્રાઇસ સ્ટેબિલિટી ગુજરાતીમાં કહીએ તો કેટલાક અંશની બેરોજગારી એ અનિવાર્ય છે આવશ્યક છે એ ભાવ સપાટીની સ્થિરતા માટે એટલે જ એને શું કહેવાય સપાટીની સંપૂર્ણ સ્થિરતા એ બે જે ગોલ છે એ સાથે અચીવ કરી શકાય નહીં એક બાજુ તમને પૂર્ણરોજગારી બી જોઈએ એક બાજુ ભાવો પણ સ્થિર હોવા જોઈએ એ શક્ય નથી ઓકે તો આ જે અમુક અંશની બેરોજગારી છે એ ભાવ સપાટીની સ્થિરતા માટે અનિવાર્ય છે જો જો સમાજ દેશ આ બેરોજગારીને સહન કરી લે તો એ લોકોને શું થાય ભાવ સપાટી એ ભાવની સ્થિરતા થઈ જાય પ્રાઇસ સ્ટેબિલિટી પણ આપણે એને ઘટાડવાનો પ્રયાસ કરીશું એના લેવલથી નીચે લાવવાનો પ્રયાસ કરીશું તો શા માટે એ ફુગાવામાં પરિણામ છે કેમ કે ઉત્પાદન ખર્ચ વધશે ભાવ સપાટી વધશે અને ફુગાવો અસ્તિત્વમાં આવશે એટલે જ આપણે શું કા બેરોજગારી નો કુદરતી ધોરણ કઈ કહેવાય છે હવે આ સંદર્ભમાં લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ ના ડોક્ટર પ્રોફેસર એ ફિલિપ્સ છે એક એમનો અભ્યાસ પ્રદર્શિત કર્યો હતો 1958 માં એમણે ઇંગ્લેન્ડમાં બેરોજગારી અને વેતનના દર વચ્ચેનો સંબંધ સમજવાનો પ્રયાસ કર્યો હતો અને એમણે કીધું કે જ્યારે બેરોજગારીનો દર ઊંચો હોય ત્યારે વેતનમાં વધારે થાય અને પછી એ બે વચ્ચે ઇનવર્સ રિલેશનશીપ થાય છે એટલે આપણે સીધું કહી શકાય કે એમણે જે રેખા બતાવી છે એને ફિલિપ્સ રેખા કહેવાય છે અને ફિલિપ્સ રેખા બેરોજગારી અને ફુગાવો વચ્ચે વ્યસ્ત સંબંધ દર્શાવે છે આપણે ચર્ચા કરી જ ગયા છે એના સંદર્ભમાં સમજી લેવો આ આકૃતિથી બરાબર સમજી શકે અક્ષ પર બેરોજગારીનો દર છે એ ટકાવારીમાં દર્શાવવામાં આવે છે અહીંયા ભાવ વધારાનો વાર્ષિક દર છે બરાબર સમજો ભાવ વધારાનો વાર્ષિક દર ઝીરો છે એટલે જેટલા ભાવ છે એટલા સ્થિર છે ભાવ સપાટી શૂન્ય છે એમ નહીં કહી શકાય કોઈ પણ વસ્તુ અને ચીજ વસ્તુના ભાવો શૂન્ય છે એમ નથી એનો એન્યુઅલ રેટ ઓફ પ્રાઇસ રાઇઝ ઇઝ ઝીરો મતલબ કે પાંચ ટકા હોય તો પાંચ ટકા રહે રહે છે પાંચ થી છ ટકા નથી થતું એટલે એને શું કહેવાય એ રેટ ઓફ રાઇઝ ઝીરો છે ગરીબ આ રીતે સમજવાનું છે અહીંયા બેરોજગારીનો દર કેટલો છે પાંચ ટકા છે આ પી એ રેખા એ ફિલિપ્સ રેખા છે એ ઋણ ધારવાળી છે અને આપણે જાણીએ છીએ કોઈ પણ ઋણ ધારવાળી રેખા એ એક્સ અને વાય વચ્ચે કેવો સંબંધ દર્શાવે છે વ્યસ્ત સંબંધ દર્શાવે છે જો બેરોજગારીનો દર પાંચ ટકા હોય જેને આપણે કુદરતી દર કહીશું ત્યારે આ ભાવ સપાટીનો વૃદ્ધિ દર કેટલો છે શૂન્ય છે એટલે ભાવોની સ્થિરતા સ્થપાય છે હવે જો સમાજ એ સહન કરી લે બેરો કેટલું થશે એ વૃદ્ધિ દર એક ટકા થશે આ બે ટકા ત્રણ ટકા કરીશું તો ફરીથી વધીને બે ટકા એટલે જે જે કુદરતી બેરોજગારીનો જે કુદરતી દર છે એનાથી નીચે લાવવાનો આપણે પ્રયાસ કરીશું તેમ તેમ ભાવ સપાટી વધી જશે એમ તેમ આપણે ફુગાવા તરફ આગળ વધીશું એટલે ફિલિપ્સ રેખા શું બતાવે છે ભાવ સપાટી અથવા ફુગાવો અને બેરોજગારીના પ્રમાણ વચ્ચે કેવા સંબંધ દર્શાવે છે વ્યસ્ત સંબંધ બેરોજગારી પાંચ ટકા ભાવ સપાટી વૃદ્ધિ દર શૂન્ય બેરોજગારી ચાર ટકા ભાવ સપાટીનો વૃદ્ધિ દર એક બેરોજગારી ત્રણ ટકા ભાવ સપાટીનો વૃદ્ધિ દર બે આ રીતે થશે આનાથી રિવર્સ પણ આપણે સમજી શકીએ જનરલી આપણે કે મેથેમેટિક્સમાં આમ હોય ડાયાગ્રામ ચાર બાજુ તો અહીંયા જો બેરોજગારી જો આના કરતાં વધી જાય પાંચ ટકાથી છ ટકા થાય તો આપણે નીચે લઈ શકાય તો આ ભાવ સપાટીનો વૃદ્ધિ દર કેટલો થશે માઇનસ વન પર્સન્ટ થઈ શકે ઓકે એટલે જે ભાવ સપાટી હાલમાં છે એના કરતાં નીચે જઈ શકે કેમ બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે ટૂંકમાં આ ફિલિપ્સ રેખા એ ભાવ સપાટી અથવા ફુગાવાનો દર અને બેરોજગાર રોજગારીનું પ્રમાણ બેરોજગારીનું પ્રમાણ એ બે વચ્ચે કેવું સબંધ દર્શાવે છે એ ઋણ સબંધ દર્શાવે છે વ્યસ્ત સબંધ દર્શાવે છે ઓકે તો આજના આપણી જે છે એનો નિષ્કર્ષ આપણે કહી શકીએ કે વિકસિત રાષ્ટ્રોમાં અમુક અંશ સુધીની બેરોજગારી એ અનિવાર્યપણે અસ્તિત્વ ધરાવતી હોય છે એ જે બેરોજગારીનું અમુક ચોક્કસ પ્રમાણ એ ભાવ સપાટીની સ્થિરતા માટે આવશ્યક છે અનિવાર્ય છે જેથી એને બેરોજગારીનો કુદરતી દર કહેવાય છે જો એ સમાજ એ બેરોજગારીનો દર સહન કરી લે તો ભાવ સપાટીની સ્થિરતા રહે છે જો એનાથી નીચે લાવવાનો પ્રયાસ કરીશું તો ભાવ સપાટી વધશે એ જ વસ્તુ ફિલિપ્સ રેખા દ્વારા દર્શાવવામાં આવે છે ફિલિપ્સ રેખા બેરોજગારીના દર અને ભાવ સપાટી વચ્ચે વ્યસ્ત સંબંધ દર્શાવે છે આપણી આકૃતિમાં બેરોજગારીનો દર પાંચ ટકા હોય તો ભાવ સપાટીની વૃદ્ધિનો દર કેટલો છે શૂન્ય ટકા છે ઓકે આ રીતે સમજાવી શકાય આજના દિવસ પૂરતું આટલું છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ